વેલકમ બેક. મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. 15 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે. એકતરફી પ્રેમીએ દુષ્કર્મ આચર્યું. કિશોરીએ લવ લેટર ફાડી નાખતા તેને ધમકી આપવામાં આવી હતી. યુવકે કિશોરીને મરી જવાની ધમકી આપી હતી. ત્યારબાદ પાર્કમાં લઈ જઈને કિશોરી સાથે દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી રહી છે. મહેસાણાથી ઘટના સામે આવી રહી છે. 15 વર્ષની કિશોરી સાથે એકતરફી પ્રેમીએ દુષ્કર્મ આચરવાના સમાચાર સામે આવી રહ્યા છે. દુષ્કર્મની ઘટનાઓમાં સતત જે વધારો થઈ રહ્યો છે તેમાં વધુ એક યુવતીનું નામ ઉમેરાઈ ગયું છે. 15 વર્ષની કિશોરી કે જેની સાથે એકતરફી પ્રેમીએ પ્રેમનો અસ્વીકાર કરતા યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે. યુવતીને મરી જવાની ધમકી પણ આપવામાં આવી હતી. ત્યારબાદ પાર્કમાં લઈ જઈને કિશોરી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. મહેસાણાથી આવી રહ્યા છે સમાચાર. આગળ વધીએ. ગુજરાતમાં ડુંગળી ડોલર અને યુરોથી પણ મોંઘી થઈ ગઈ છે. છૂટક બજારમાં ડુંગળીનો ભાવ પહેલી વાર 120 થી 150 રૂપિયા કિલોના ઐતિહાસિક સ્તરે પહોંચ્યો છે. ગત વર્ષે આ સમયે ડુંગળીનો ભાવ 15 રૂપિયા કિલોની આસપાસ હતો. 4 મહિનામાં ડુંગળીના ભાવમાં પ્રતિ કિલો રૂપિયા 30 થી 40 નો વધારો થયો છે. સતત ડુંગળીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. $1 નો ભાવ 71.24 રૂપિયા છે. પરંતુ ડુંગળી તો ડોલર કરતા પણ મોંઘી છે. યુરોનો ભાવ 79.12 રૂપિયા છે, ત્યારે તેના કરતા પણ ડુંગળી મોંઘી છે. સતત જે રીતે ડુંગળીના ભાવ ઉચકાઈ રહ્યા છે તેને જોતા ડુંગળી લોકોની થાળીમાંથી ગાયબ થઈ રહી છે. ત્યારે જોવાનું રહેશે કે ક્યારે ડુંગળીના ભાવ પર અંકુશ આવે છે, ક્યારે ડુંગળીના ભાવ નિયંત્રણમાં આવે છે અને લોકો પોતાના રસોડા સુધી ડુંગળીને પહોંચાડી શકે છે. તો ગોંડલથી જે સમાચાર સામે આવી રહ્યા છે, માર્કેટ યાર્ડમાં ડુંગળીની અઢળક આવક થઈ છે. એક જ દિવસમાં 1 લાખ બોરી ડુંગળીની આવક થઈ છે. 20 કિલો ડુંગળીના ભાવ 450 થી 2000 સુધીના બોલાયા છે. ડુંગળીના વધતા ભાવની વચ્ચે ક્યાંક રાહત દેખાઈ રહી છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક મોટી માત્રામાં થઈ છે. એક જ દિવસની અંદર 1 લાખ બોરી ડુંગળીની આવક થઈ છે. 20 કિલો ડુંગળીના ભાવ 450 થી 2000 સુધીના બોલાયા છે. ત્યારે જે રીતે ડુંગળીની આવક માર્કેટ યાર્ડમાં વધી રહી છે તેને જોતા લાગી રહ્યું છે કે આગામી થોડા સમયની અંદર ગૃહિણીઓને રાહત મળી શકે તેવા સમાચાર છે. ડુંગળીની અછતને કારણે ડુંગળીના ભાવમાં સતત ભડકો થઈ રહ્યો છે. પરંતુ ગોંડલથી જે સમાચાર સામે આવી રહ્યા છે તે આંશિક રાહત આપી શકે છે લોકોને, કારણ કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસની અંદર 1 લાખ ગુણી ડુંગળીની આવક થઈ છે. જોવાનું રહેશે કે હવે ક્યારે ડુંગળીના ભાવમાં નિયંત્રણ આવે છે, કારણ કે અત્યારે હાલ જે રીતે આવક થઈ રહી છે તેને જોતા લાગી રહ્યું છે કે ડુંગળીનો પાક જે છે, ડુંગળીનું વાવેતર છે તે મબલક પ્રમાણમાં થયું છે અને આગામી દિવસોમાં લોકોને ડુંગળીના વધતા જતા ભાવમાંથી રાહત મળવાની અત્યારે શક્યતા દેખાઈ રહી છે. તો 20 કિલો ડુંગળીનો ભાવ જે રીતે માર્કેટ યાર્ડમાં બોલાઈ રહ્યો છે, 450 થી 2000 રૂપિયા સુધીનો ભાવ બોલાઈ રહ્યો છે. રાજ્યમાં એક તરફ ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે ભાવનગરમાં ડુંગળીની ચોરીની ઘટના સામે આવી છે. તો મોરબીમાં લોકોએ અનોખો વિરોધ નોંધાવ્યો. ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે અને લોકોની થાળીમાંથી ડુંગળી ગાયબ થઈ રહી છે, ત્યારે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એક વેપારીની ડુંગળીની 15 થેલી ચોરાઈ ગઈ, જેને પગલે વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો. આ મામલે વેપારી આગેવાનો અને યાર્ડના પદાધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ, જેના કારણે યાર્ડમાં હરાજી મોડી શરૂ થતાં ખેડૂતો પણ રોષે ભરાયા. તો બીજી બાજુ વેપારીઓએ યાર્ડમાં સુરક્ષા વધારવા માંગ કરી છે. તો આ તરફ મોરબીમાં ડુંગળીના ભાવમાં ભડકાને લઈને સ્થાનિકોએ અનોખો વિરોધ નોંધાવ્યો. લોકોએ મોંઘા ભાવની કસ્તુરીના હારમાળા બનાવીને પોતાના ગળામાં ઘરેણાની માફક ધારણ કરી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. સરકારે ઇજિપ્ત સહિતના દેશોમાંથી ડુંગળી આયાત કરવાના ઓર્ડર આપતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. 100 રૂપિયા કિલો ડુંગળી છે, 200 રૂપિયા કિલો લસણ છે, તો આવી કાળજાળ મોંઘવારીની અંદર આ સરકારને પેટનું પાણી નથી હલતું.